કેમ છો બાળકો? મજામાં ને? આજે હું તમને કલર કામની વિડીયો શીખવાડીશ. આજ સુધીમાં જુનિયર કેજીમાં મેઘાબેન કલર કામ કરાવતા હતા, હવે હું કરાવીશ. તો તમે આગળ અલગ અલગ આકારો શીખ્યા ને, ગોળ, ત્રિકોણ, ચોરસ, રીંગણ છે. પછી મેં તમને શું શીખવાડ્યું હતું? ઝાડ શીખવાડ્યું હતું ને, કે નીચે બે અડધા આકાર સી કરવાનો અને ઉપર આમ ગોલ ગોલ કરીને ઝાડ બને. તો આજે ફરી આપણે ગોલ દ્વારા આજે શું શીખવાના છે? બોલ. દેખો, મેં પહેલાં આમ રાઉન્ડ કરીને ગોલ બનાવ્યું અને બે આમાં મેશ કર્યા, તો એ વચ્ચે બોલનો આકાર પડી ગયો. અને એનામાં આપણે આજે અલગ અલગ કલર પૂરવાના છે. તો તમને ગોલ કરીને બોલ બનાવતા તો આવડશે જ ને, હે ને? તો ચાલો આજે મારી જોડે બોલ બનાવી દીધો ને, તો હવે કલર પૂરજો. તો દેખો, પહેલાં મેં અંગાડી છે લીલો કલર. કયો કલર? લીલો કલર. દેખાય છે તમને કે નથી દેખાતો? દેખાય છે ને કમ્પ્લીટ? તમે પહેલાં ટચ ટુ ટચ એમ કરતાં કરતાં પૂરશો ને બેટા, તો તમારો કલર સરસ પૂરાશે. દેખાયું? ના ફાવે તો પેપર આડું કરતું જવાનું ને કલર પૂરતો જવાનો. દેખાયું મેં પૂર્યો એ? આ કયો કલર છે? લીલો. લીલો કલર તમે ક્યાં દેખ્યો છે? મેં તમને ગયા વિડીયોમાં કીધું હતું લીલા કલરનું શું આવે. લીલા કલરના શાકભાજી આવે, લીલા કલરના પક્ષી આવે આવે ને. આજકાલ તો લીલા રંગનું શું મળે? મેથીની ભાજી, પાલકની ભાજી, મૂળાની ભાજી. તમારી આજુબાજુ ઝાડ હોય કયા કલરના હોય? લીલા રંગના હોય ને. ને પક્ષી કયા કલરનું આવે? કયું પક્ષી આવે લીલા રંગનું મને કહો જો. એ પોપટ આવે, આવે મોરના પંખ આવે. હા, કયા કલરના આવે? લીલા રંગના. બરાબર ને? દેખો આમ ઘટ્ટ કરીને પૂરવાનું, વચ્ચે સફેદ સફેદ દેખાય નહીં. દેખ્યું મેં બોલ બનાવી દીધું બરાબર. હવે બીજો કલર કયો છે? કેસરી કલર. એ કેસરી કલર આ બીજી બાજુ પૂરવાનો છે. દેખાયું તમારે? આ બીજી બાજુ પૂર્યો એમ, હે ને? તો કેસરી કલરનું શું આવે એવું મને તો ખબર જ નથી. તમને ખબર છે કે કેસરી કલરની કઈ વસ્તુ આવે? હે બેટા, ખબર છે? જ્યારે શિયાળો હોય ને તો લાલ કલરના ગાજર આવે, પણ જો શિયાળા વગર આપણે કોઈ બીજી ઋતુમાં લેવા જઈએ ને, તો આ કેસરી કેસરી કલરના ગાજર માર્કેટમાં મળે છે. ખબર છે તમને કે નથી ખબર? ખબર છે ને? હા. પછી કેસરી કલરનું બીજું ફ્રૂટ આવે એવું ખબર છે તમને? ફ્રૂટ એટલે ફળ. તમને ખબર છે ટીચર શીખવાડ્યું છે ક્લાસમાં કે કેસરી કલરનું શું આવે? ને તમે અંગ્રેજીના શબ્દો બોલતા હશો ને ત્યારે એનામાં ખબર પડી જશે તમને કે કેસરી કલરનું શું આવે. તમે બોલો છો કેસરી એટલે અંગ્રેજીમાં શું કહેવાય? ઓરેન્જ. તો આપણે શું આવે કેસરી કલરનું? ઓફ ઓરેન્જ. ઓરેન્જ ખાવજો ને. આ વખતે નારંગી મળે છે ને, એ કયા રંગની હોય? કેસરી રંગની. તો દેખો બની ગયું, હે કેવું સરસ લાગે છે. આ તો દેખો આપણો રાષ્ટ્રધ્વજ બી બની ગયો, કેસરી સફેદ લીલો બન્યો. પણ આપણે છે ને એવું નથી કરવાનું, આપણે આ છે ને વચ્ચે જે છે ને બોલનું એનામાં રંગ પૂરીએ. તો એના મેં કયો કલર લીધો? પીળો રંગ. કયો કલર? પીળો. પીળા રંગનું શું આવે? કયું ફ્રૂટ આવે? કયું ફૂલ આવે? કહો જોઈએ મને. તમે સૂર્યમુખી દેખ્યું છે? એ આવું પીળા રંગનું આવે, કેટલું ફાઇન લાગે એ તો. ને બીજું કયું ફળ આવે તમને ખબર છે? મને બહુ જ ભાવે એવું કોણ તમે? તો કયું ભાવે? અનાનસ અને કેળા. શું આવે? અનાનસ અને કેળા આવે કે નહીં? તો આપણો બોલ તૈયાર થઈ ગયો બરાબર ને? તો પણ આપણો બોલ થોડોક અધૂરો અધૂરો લાગે છે, હે ને? તો આપણે શું કરવાનું ખબર છે? આપણી પાસે કાળી સ્કેચ પેન હોય ને, હે ને, તેની બોર્ડર બનાવી દેવાની. એની બોર્ડર બનાવશો ને એટલે તમારો છે ને બોલ એટલો ફાઇન દેખાશે. દેખજો તમે, પછી મને કહેજો હા કે કેવો બન્યો, ટીચરે કેવો બનાવ્યો. અને ના ખબર પડે તો તમારા મમ્મી પપ્પાને કહેવાનું કે તમારી મદદ કરે. તમે મદદ કરશો તો તમારે આવડશે ને બેટા. તમે શીખવાનો ટ્રાય જ નહીં કરો તો તમને આવડશે નહીં. દેખાય છે તમને? હા. હવે તમારે મારો બોલ દેખાયો સરસ, હે ને? મેં બોલ શીખવાડે એનામાં ત્રણ કલર પૂર્યા બરાબર ને? દેખો બોલમાં કયા કલર પૂર્યા મને જો વાત કરજો પહેલેથી, હા ને, કે કયા કયા કલર છે. સૌપ્રથમ છે કેસરી, વચ્ચે છે પીળો અને લીલો. અને મેં તમને એની જોડે જોડે શીખવાડ્યું કે કયા ફ્રૂટમાં આવે, કયું પ્રાણીમાં આવે, કયા પક્ષીમાં આવે, કયા ફૂલમાં આવે, એવું શીખવાડ્યું ને. તો
તો ઘરે બરાબર દોરજો હને, ને તમને મન ફાવે કલર પૂરજો. મેં આ પૂર્યા છે તો તમને આ પૂરવાના નથી, તમને જે કલર યોગ્ય લાગે કલર પૂરવાનો. આવજો.